જય કનૈયા લાલ કી. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ ની વિશેષ રજૂઆતમાં. જન્માષ્ટમીનો પાવન પર્વ છે ત્યારે ભાવિક ભક્તોમાં હરિભક્તોમાં પણ કૃષ્ણના જન્મોત્સવને લઈ અનેક ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીનો પાવન પર્વ છે ત્યારે દિવસો પહેલાથી જ કૃષ્ણના જન્મોત્સવને લઈ તડામાર તૈયારીઓ ભાવિકો દ્વારા કરવામાં આવે છે. આખરે જન્માષ્ટમી સાથે શું શાસ્ત્રોક્ત વાતો જોડાયેલી છે, શું ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ છે, તમામ વિશે આજે આપણે વાત કરવાના છે આજના આ કાર્યક્રમમાં. અને વાતચીત માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી. અમિતભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા તો અમિતભાઈ, આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, હિન્દુ ધર્મનો સૌથી મોટો આ તહેવાર કે જેને લઈ હરિભક્તોમાં ભાવિક ભક્તોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળે છે અને ખૂબ જ ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરાય છે, કાનાને ખૂબ પાડ લડાવવામાં આવે છે. સૌથી પહેલા આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરતા હોઈએ એટલે શાસ્ત્રોક્ત વાત પ્રમાણે એવું કહેવાય છે કે 5000 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો, આજે પણ કૃષ્ણ જન્મોત્સવને લઈ ભાવિક ભક્તોમાં એ જ ઉત્સાહ ઉમંગ અને ભગવાનને લાડ લડાવવા અનેરો થનગનાટ જોવા મળે છે. શું શાસ્ત્રોક્ત વાત જોડાયેલી છે? સૌપ્રથમ તો સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. શ્રી કૃષ્ણ ભગવાનની જ્યારે વાત આપણે કરીએ ત્યારે સૌ પ્રથમ આપણા મનમાં કંસનું નામ ઉપસ્થિત થાય, કંસનું સ્મરણ પણ સાથે સાથે થાય. રામચંદ્ર ભગવાનનું જ્યારે મનમાં સ્મરણ થાય ત્યારે કૈકેયી અને મંથરાનું નામનું સ્મરણ થાય, ધ્રુવજીનું નામનું સ્મરણ થાય ત્યારે તેમને અપર માતાનો જે મહેણું હતું એનું આપણને સ્મરણ થાય, પ્રહલાદજીનું નામ આવે ત્યારે હિરણ્યકશ્યપ નામના અસુરનું આપણને સ્મરણ થાય. જ્યારે જ્યારે ભગવાનના નામનું સ્મરણ થાય છે ત્યારે આસુરી શક્તિનું નામ પણ આપણને યાદ આવતું હોય છે. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભગવાને જ્યારે જ્યારે અવતાર લીધો ત્યારે આસુરી શક્તિનો વિનાશ કર્યો અને દૈવી તત્વની સ્થાપના કરી. શ્રીમદ ભગવદ્ ગીતાના જે ગીતાની અંદર આ શ્લોક ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એટલે કે જ્યારે જ્યારે અધર્મનો ઉપદ્રવ વધી જાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે શ્રીહરિ પોતે અવતાર લે છે. શ્રી કૃષ્ણ ભગવાનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૌ પ્રથમ 3 પાત્રો આપણા માનસ પટ પર અંકિત થાય, વસુદેવ, દેવકી અને કંસ. આ 3 પાત્રો આપણા મનમાં સ્વાભાવિક રીતે જ અંકિત થતા હોય છે, તેમનું સ્મરણ પણ આપણને થતું હોય છે. મૂળ વાત એવી છે કે કંસ પોતાની પરણેલી બહેનને અને પોતાના જમાઈને બનાવીને એ બંનેને રથમાં બેસાડી અને તેને સાસરે વળાવવા તરફ જઈ રહ્યો હતો. કંસની લાડકી બહેન હતી દેવકી. કંસ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતો હતો અને એટલા માટે કંસ જાતે સારથી બન્યો હતો એના રથને હંકારવા માટે. આટલો મોટો રાજા કંસ એ પોતે સારથી જ્યારે બને ત્યારે આપણને ખ્યાલ આવે કે પોતાની બહેનને એ કેટલો પ્રેમ કરતો હશે. કંસના આધિપત્યની આપણે જો વાત કરીએ તો યદુવંશ, અંધક વંશ આ બે અને ભોજવંશ આ 3 વંશની અંદર કંસનું આધિપત્ય ખૂબ જ હતું. કંસ એ પોતે ભોજવંશનો હતો અને વસુદેવ એ યદુવંશના હતા, કંસના પિતા ઉગ્રસેન. હવે જ્યારે કંસ વળાવવા જઈ રહ્યો છે બહેનને, કંસે પોતાની બહેનને કરિયાવર આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું અને એ રથ અને કરિયાવરનો માલ સામાન હંકારીને જ્યારે કંસ જતો હોય છે ત્યારે આકાશવાણી થાય છે કે હે કંસ, જે બહેનને તું આટલા પ્રેમથી વળાવવા માટે જઈ રહ્યો છે એ બહેનનું 8મું સંતાન તારા મૃત્યુનું કારણ બનશે. જો આ આકાશવાણી થાય છે, આ આકાશવાણી થતાની વારમાં જ કંસના મનોભાવ તદ્દન બદલાઈ જાય છે અને કંસે તરત જ મ્યાનમાંથી તલવાર કાઢી અને દેવકીનો ચોટલો પકડ્યો અને એણે નક્કી કરી નાખ્યું કે હવે જ્યારે દેવકી જ નહીં હોય ત્યારે દેવકીનું સંતાન ક્યાંથી હશે અને જો દેવકીનું સંતાન ન હોય તો મારું મૃત્યુ પણ ક્યાંથી થવાનું છે. કંસે આ મનોભાવનાથી દેવકીનો ચોટલો પકડ્યો અને જ્યારે તલવાર ઉગામે છે દેવકીના ધડને અલગ કરવા માટે મસ્તકથી, ત્યારે જે વસુદેવ છે એમણે થોડી વાણિયા બુદ્ધિ વાપરી અને કંસને એમ કહે છે કે હે કંસ, આકાશવાણી તો એવી થઈ છે કે દેવકીનું 8મું સંતાન આપના મૃત્યુનું કારણ બનશે. દેવકી તમારા મૃત્યુનું કારણ નથી, દેવકીના અન્ય સંતાન પણ મૃત્યુનું કારણ નથી અને 8મું સંતાન કારણભૂત છે, માટે દેવકીને આપ ક્ષમા કરો. અને
બેનની હત્યાનું પાપ તમને ન લાગે એવી હું આપને વિનંતી કરું છું. અને આ જે સમાજ છે, આ જે દુનિયા છે, એના તમને બેનની હત્યા કરશો તો અપયશ મળશે. કંસને આ વાત સમજાય છે અને દેવકીને એ પોતે છોડી દે છે. અને ક્રમાનુસાર જે પ્રમાણે વસુદેવે વાત કરી કે જેટલા સંતાન થશે હું તમને આપીશ અને આપ એ સંતાનને મારી નાખજો, એ મારું વચન છે. એટલે જ્યારે પ્રથમ સંતાન જ્યારે દેવકીને થયું ત્યારે વસુદેવ પ્રથમ સંતાનને લઈને જ્યારે પહોંચ્યા ત્યારે કંસને કીધું કે લો ભાઈ આપણે જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે આ સંતાન. પણ કંસે એમ વિચાર્યું કે આ તો આપણે તો આઠમો સંતાન મને મારવાનું છે. એટલે કંસે કીધું કે જાઓ, હાલ આને પણ હું જીવત દાન આપું છું. પણ નારદજી અંદર લીલા કરી અને કંસનું મન ભરવાયું અને કંસે પછી એક પછી એક સંતાનને મારવા લાગ્યા. છેવટે વાત આવી ગઈ દેવકીના સાતમા સંતાનની. જ્યારે આ સાતમું સંતાનની જ્યારે વાત હતી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને આ વાત ખૂબ જ સમજવાની છે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે આ પ્રાગટ્યમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનની લીલા છે એ આપણે સૌએ સમજવાની આવશ્યકતા છે. એના ઉપરથી આપણને ભગવાનના સામર્થ્યનો ખ્યાલ આવે, ભગવાનની ભવિષ્યની લીલાનો આપણને ખ્યાલ આવશે. શ્રી કૃષ્ણ ભગવાને યોગ માયાને હુકમ કર્યો. યોગ માયા એ શ્રી કૃષ્ણ ભગવાનની દાસી છે. શ્રી કૃષ્ણ ભગવાને યોગ માયાને હુકમ કર્યો કે તમે બે કામ કરો. સૌથી પહેલા તો દેવકીના ગર્ભમાં મારો શેષ છે, એટલે કે શેષનાગ પોતે, બલરામજી પોતે, દેવકીના ગર્ભમાં મારો શેષ છે તેનું સંકર્ષણ કરો આપ રોહિણીના ગર્ભમાં, અને આપ એ પોતે જન્મ લો. નંદની પત્ની યશોદાના કુખે આપ જન્મ લો અને હું દેવકીની કુખમાં પોતે દાખલ થઈશ. હવે શ્રી કૃષ્ણ ભગવાનની જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે પુરુષના બીજથી સંતાનનો જન્મ થાય છે, પણ અહીંયા જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યની વાત કરીએ છીએ ત્યારે એ પ્રકારની વાત નથી. ભગવાન સ્વયં દેવકીના કુખમાં પ્રગટ થયા. અને હવે આ પ્રમાણે વાત થઈ ગઈ, યોગ માયા યશોદાજીના કુખમાં છે, બલરામજી રોહિણી દેવીના કુખમાં છે, અને શ્રી કૃષ્ણ ભગવાન એ દેવકીની કુખમાં છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને દેવકીની કુખમાં જન્મ લીધો ત્યારે આપણે જે આ જન્મોત્સવની વાત છે ને બેન, તો જન્મોત્સવમાં તો કેવું છે કે બધા એકદમ જ આનંદ અને ઉલ્લાસથી આ પોતે વધાવે છે, અને આનંદ અને ઉલ્લાસથી જ્યારે વધાવે ત્યારે સ્વાભાવિક રીતે ઉત્સવનું વાતાવરણ રચાતું હોય છે. આપણે અત્યારે પણ બધા ઉત્સવ ઉજવીએ છીએ, પણ એ વખતે જ્યારે ભગવાને દેવકીની કુખમાં જન્મ લીધો ત્યારે ખૂબ સરસ મજાનું વાતાવરણ રચાયું. નક્ષત્રો યોગ્ય રીતે ગોઠવાઈ ગયા, લતાઓ પુષ્પો પોતે ખીલવા લાગી, વાતાવરણમાં હળવી હળવી સુગંધ પ્રસરવા લાગી, પક્ષીઓ કેકારવ કરવા લાગ્યા અને વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ. આકાશમાં દેવતાઓ પણ પ્રગટ થઈ ચૂક્યા હતા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પ્રગટ થયા, આપણે જાણીએ છીએ કે વસુદેવ એ પોતે લઈ અને નંદ બાબાના ઘેર ગયા, ત્યાં અદલા બદલી કરી, જે પુત્રી હતી તેને લઈને આવ્યા. અને કંસે જ્યારે પછાડવા જાય છે ત્યારે યોગ માયા પોતે એના હાથમાંથી છટકી અને કહે છે કે તું શું મારવાનો હતો, તને મારવા વાળો તો જન્મ લઈ ચૂક્યો છે. આ આખી આ પ્રકારની ખૂબ જ સુંદર મજાની કથા છે. ભગવાને ખૂબ જ ભવિષ્યનો વિચાર કરી અને આ આખી વાતની રચના કરી હતી. સાથે સાથે યોગ માયાને વરદાન ભગવાને આપ્યું હતું કે તમને આ સંસારના લોકો અંબિકા દુર્ગા માયા મહામાયા તરીકે તમારું પૂજન કરશે અને તમે સૌ મનુષ્યના મનોરથ પૂર્ણ કરવા માટે શક્તિમાન હશો. એટલે કે જુઓ, નારી શક્તિનું પણ ભગવાને ખૂબ જ યથાર્થ સમર્થન કર્યું છે. દેવી અને દેવતાને શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ જ સુંદર મજાનું પ્રાધાન્ય આપ્યું છે.
જી બિલકુલ અમિતજી, જ્યારે આપણે કૃષ્ણ જન્મોત્સવની વાત કરીએ ત્યારે ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને આઠમના દિવસે લોકો ઉપવાસ પણ કરે છે, કાનાને ખૂબ લાડ લડાવે છે, આખા દિવસ દરમિયાન ભક્તિ ભજન કીર્તન થકી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે અને પછી રાત્રે 12 વાગ્યાની રાહ જોવામાં આવે છે અને ફિર ધૂમધામથી આ તહેવારની ખૂબ ઉજવણી કરવામાં આવે છે. શું મહત્વ રહેલું છે? આપે 2-3 વાત કરી આપના પ્રશ્નની અંદર. સૌ પ્રથમ તો નૃત્ય નાચ ગાન એની પણ વાત કરી, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવાનો છે. સાથે સાથે કાનાને લાડ લડાવવામાં આવે છે, આપે આ શબ્દનો પણ પ્રયોગ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ એ પ્રેમ તત્વને આધારિત છે. શ્રી કૃષ્ણ ભગવાનનું જ્યારે નામ લઈએ ત્યારે જાણે પ્રેમ રસમાં આપણે રસ તરબોળ થઈ ગયા હોય, પ્રેમ સરોવરની અંદર આપણે ધુબાકા મારતા હોઈએ તેવું આપણને અહેસાસ થતો હોય છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન એ પ્રેમ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાનને જ્યારે ગોપીઓ પ્રેમથી ભજે છે ત્યારે ભગવાન ગોપીઓને પણ વશ થઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન એક એવા ભગવાન છે કે જેમની હોઠ ઉપર વાંસળી અને હાથમાં સુદર્શન ચક્ર, અદ્ભુત સંતુલન શ્રી કૃષ્ણ ભગવાને આ પ્રકારે રાખ્યું છે. આપણે હિન્દુ ધર્મમાં અને ખાસ કરી અને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની વાત આવે ત્યારે 3 વાત અંદર સામેલ થઈ જાય છે. ડાન્સિંગ એટલે કે નૃત્ય કરવું, ચાન્ટિંગ ભજનો ગાવા, અને ફિસ્ટિંગ મિષ્ટાન આરોગવા. શ્રી કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મોત્સવ થાય ત્યારે સૌ ભક્તો આનંદમય બની જાય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું પૂરું નામ કદાચ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય. શ્રી કૃષ્ણ ભગવાનનું પૂરું નામ છે શ્રી કૃષ્ણ વસુદેવ શૂર દેવ મિશુંઢ યાદવ. આ શ્રી કૃષ્ણ ભગવાનનું પૂરું નામ છે. એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે જન્મ લીધો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પીળું પિતાંબર નામ પહેર્યું હતું, કેડે કંદોરો, કૌસ્તુભ મણીની માળા, માથે નાનો મુંગટ, કપાળમાં કેસર ચંદનનું તિલક. વસુદેવ અને દેવકી શ્રી કૃષ્ણ ભગવાનનું આ સ્વરૂપ જોઈને આભા બની ગયા. કારણ કે એક તાજું જન્મેલું બાળક કેવી રીતે આ પ્રકારે સુસજ્જ હોય, અને આવો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને દેવકી અને વસુદેવને દર્શન પણ આપ્યા હતા ચતુર્ભુજ સ્વરૂપે. અને શ્રી કૃષ્ણ ભગવાને દેવકી અને વસુદેવને, ખાસ કરીને માતા દેવકીને કહ્યું કે આ તમારો ને મારો આ પ્રથમ મેળાપ નથી, આ પૂર્વે પણ આપનો અને મારો મેળાપ થઈ ચૂક્યો છે. અને શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જન્મ લે ત્યારે સ્વાભાવિકપણે વાતાવરણમાં અનેરો ઉલ્લાસ વ્યાપતો હોય છે. આની પાછળ જો ભગવાને ખૂબ સુંદર મજાનું એક સંયોજન અને સંકલન કરેલું હોય છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતું. ચંદ્રનું જે રોહિણી નક્ષત્ર છે એ સીધું બ્રહ્માજીના આધિપત્ય હેઠળ આવે છે. સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાનની વૃષભ લગ્ન વૃષભ રાશિ એ ઉચ્ચની રાશિ કહેવામાં આવે છે. ગર્ગાચાર્યજીએ શ્રી કૃષ્ણ ભગવાનના જોશ જોયા હતા. એટલે આપણે જે જ્યોતિષની વાત કરીએ છીએ, કેટલાક લોકો જ્યોતિષના અનુસંધાનમાં મત મતાંતર આપે છે, પણ શાસ્ત્રની અંદર આ લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જન્મકુંડળી પણ બની હતી. અને શ્રી કૃષ્ણ ભગવાનની જન્મકુંડળી શાસ્ત્રની અંદર આપેલી છે, મારી પાસે પણ છે, ઘણા બધા શાસ્ત્રની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની જન્મકુંડળી આપેલી છે. ગર્ગાચાર્ય શ્રી કૃષ્ણ ભગવાનના જોશ જ્યારે જોયા ત્યારે નંદ બાબાની સામું જુએ, ઘડીકમાં કુંડળી તરફ જુએ, ઘડીકમાં નંદ બાબા સામું જુએ, ઘડીકમાં કુંડળી તરફ જુએ, એટલે યશોદા મૈયાથી રહેવાયું નહીં. એ કે મહારાજ શું વાત છે, મારા લાલાના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી તો નથી ને? એટલે ગર્ગાચાર્યજી કહે છે કે તમારો દીકરો તો રાજા થશે, એક પ્રકારનો રાજયોગ લઈને જન્મ્યો છે, અને એના હાથે ઘણા બધા મરવાના છે. એટલે યશોદાજી મૂંઝાયા કે આ કેવો રાજા થશે કે ઘણા બધાને મારશે. એટલે ગર્ગાચાર્યજીએ કીધું કે મૈયા આપ મૂંઝાશો નહીં, આપનો જે દીકરો છે એ ઘણા બધા અસુરનો નાશ કરશે અને ધર્મની સ્થાપના કરશે. સાથે સાથે બીજી એક મૂંઝવણ મને થાય છે. તો કે બીજી શું મૂંઝવણ છે બાપજી? એ કે બીજી મૂંઝવણમાં એવું છે કે આપનો દીકરો એ ઘણી બધી સ્ત્રીઓને પરણવાનો છે, બસ આ એક જ વાત મને મૂંઝવે છે, બાકી આપના કાનાની જન્મકુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. યશોદા મૈયા પણ વિમાસણમાં મુકાઈ ગયા,
કે મારો દીકરો એટલા તો કેટલા લગ્ન કરવાનો છે કે ગર્ગાચાર્યજી આ રીતે વિમાસણમાં મુકાઈ ગયા. પણ આપણે જાણીએ છીએ કે શ્રીકૃષ્ણ ભગવાને જે 16,000 કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા તે તો તેમનો ઉદ્ધાર કરવા માટે કર્યા હતા. શ્રીકૃષ્ણ ભગવાનનું એ લીલા ચરિત્ર માત્ર હતું, અને એટલા માટે જ કહેવાય છે કે જેનો કોઈ નથી એનો ભગવાન છે શ્રીકૃષ્ણ ભગવાન, તો જગદગુરુ છે. શ્રીકૃષ્ણમ વંદે જગદગુરુ આ શાસ્ત્રની અંદર કહેવાયું છે. શ્રીકૃષ્ણ માટે એવું પણ કહેવાય છે કે મુકમ કરોતિ વાચાલમ પંગુ લગઈ તે ગ્રીમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. હે, અપંગને પર્વત ઓળંગતો કરે એવી શક્તિ આપે, મૂંગાને બોલતો કરે એટલે કે અજ્ઞાનને જ્ઞાની બનાવે એવું શ્રીકૃષ્ણ ભગવાનનું સામર્થ્ય છે. એવા શ્રીકૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ હોય ત્યારે ચોક્કસ અંતરમાં આનંદ અને ઉલ્લાસ વ્યાપી જતો હોય છે. જી બિલકુલ અમિતભાઈ, ખૂબ સરસ રસપ્રદ વાતો આપણી સાથે કરી રહ્યા છે. આગળ પણ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ વિશે આપણે વાત કરવાની છે, પરંતુ તે પહેલા હાલ રોકાઈએ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ ભક્તોમાં એક ઉત્સાહ છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી અનેક લીલાઓ છે તેમની પણ આપણે વાત કરીએ. અમિતભાઈ, આમ તો ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ છે, પરંતુ એમાંથી કોઈ પણ રસપ્રદ લીલા ભગવાન શ્રી કૃષ્ણની આપ દર્શકોને બતાવશો? શ્રી કૃષ્ણ ભગવાન તો લીલા સાગર છે. તેમની લીલા ચરિત્ર જો આપણે લખવા બેસીએ ને તો આ પૃથ્વી જેટલો કાગળ લઈએ, આ જેટલા વૃક્ષો છે એ વૃક્ષોની લેખની બનાવીએ, અને સાતેય સમુદ્રનો શહી તરીકે ઉપયોગ કરીએ તો પણ શ્રીકૃષ્ણ ભગવાનનું લીલા ચરિત્ર આપણે લખી ન શકીએ. અને શ્રીકૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રને શબ્દોમાં આપણે બાંધી ન શકીએ. શ્રીકૃષ્ણ ભગવાન એ એવા લીલા ચરિત્રામૃત કર્યા છે કે તેમના સ્મરણ માત્રથી આપણા સર્વ પાપનો નાશ થઈ જાય. પણ તેમ છતાંય શ્રીકૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રોમાંથી હું કોઈ એક લીલા ચરિત્રની વાત કરું તો આપણને સમજાઈ જશે કે શ્રીકૃષ્ણ ભગવાનમાં તેમની સાથેના સંબંધવાળાઓને કેટલો બધો વિશ્વાસ હતો અને કેટલી શ્રદ્ધા હતી. કુરુક્ષેત્રના યુદ્ધ પછી અશ્વત્થામાએ દુર્યોધનને રાજી કરવા માટે, કેવળ દુર્યોધનને રાજી કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું, અને એનો ઉદ્દેશ એટલો જ હતો કે અભિમન્યુની પત્ની જે ઉત્તરા હતી, ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત હતા, અને આ પરીક્ષિતનો નાશ કરવો હતો, અને પરીક્ષિતના નાશ કર્યાથી પાંડવના વંશનો પણ સમૂળગો નાશ થઈ જાય, આવો અશ્વસ્થામાનો ઉદ્દેશ હતો. અને અશ્વસ્થામાએ સુદર્શન ચક્ર છોડ્યું. સુદર્શન ચક્ર જ્યારે છોડ્યું એટલે આજની ભાષામાં કહીએ તો 100 અણુબોમ્બ કરતાં પણ આ જે બ્રહ્માસ્ત્ર છે એ બ્રહ્માસ્ત્રની તાકાત ઘણી હોય. અશ્વસ્થામાએ એ બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ બ્રહ્માસ્ત્ર જ્યારે અશ્વસ્થામાએ છોડ્યું ત્યારે ઉત્તરાને અતિશય બળતરા થવા લાગી. અહીં ઉલ્લેખનીય છે કે આ બ્રહ્માસ્ત્ર ઘણું દૂર હતું, અને એની ગરમીથી ઉત્તરાનો ગર્ભ બળવા લાગ્યો. ઉત્તરાને જ્યારે આ પીડાનો અહેસાસ થયો ત્યારે ઉત્તરા દોડી અને શ્રીકૃષ્ણ પાસે ગઈ. જો ધ્યાન રાખજો કે એ વખતે પાંચેય પાંડવો હાજર હતા. અર્જુન એટલે કે એના સસરા જે ઉત્તમ બાળાવણી કહેવાય એ પણ ત્યાં હાજર હતા, પણ ઉત્તરા કોઈની પાસે ન ગઈ અને સીધી શ્રીકૃષ્ણ ભગવાન પાસે ગઈ. શ્રીકૃષ્ણ ભગવાનને બે હાથ જોડી અને ઉત્તરા કહે છે કે હે મારા વાલા પ્રભુ, આ મને શું થાય છે? મારું શરીર પીડાથી અતિશય બળવા લાગ્યું છે. આપ મને કહો, આ મને શું થઈ રહ્યું છે? શ્રીકૃષ્ણ ભગવાન આંખો બંધ કરી અને આખી વાતનો સાર પામી ગયા. તેમણે જોઈ લીધું કે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, અને તે કેવળ ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે. શ્રીકૃષ્ણ ભગવાન ઉત્તરાના ગર્ભમાં પોતે દિવ્ય દેહે પ્રવેશી ગયા, અને ત્યારબાદ આખાય ગર્ભને વીંટળાઈ વળ્યા અને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો. શાસ્ત્રની અંદર આવી અનેકાનેક કથા છે કે શ્રીકૃષ્ણ ભગવાનની શરણમાં ગયેલા પ્રત્યેક ભક્તનું શ્રીકૃષ્ણ ભગવાને રક્ષણ કર્યું છે, સર્વ પ્રકારે રક્ષણ કર્યું છે. એટલે શ્રીકૃષ્ણ શરણમ મમ,
આ મંત્ર અતિ પવિત્ર છે. શ્રી કૃષ્ણ શરણમ મમનો આપણે જ્યારે જાપ કરીએ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનું આપણને દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તેમનું રક્ષણ પ્રાપ્ત થાય છે. જી બિલકુલ અમિતભાઈ, આમ જન્માષ્ટમીના દિવસે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠતો હોય છે, પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાની વાત આવે તો શું શું વિશેષ બાબતો ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં ધ્યાન રાખવું જોઈએ, કયા મંત્રોચ્ચારનો ઉપયોગ કરવો જોઈએ? શ્રી કૃષ્ણ ભગવાનના સૌ પ્રથમ તો પૂજાની આપણે વાત કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાન એક એવા ભગવાન છે કે જેમને આ જે ભૌતિક સામગ્રી છે એ ભૌતિક સામગ્રીની કોઈ પડી નથી. તમે પ્રેમથી શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરો. શ્રી કૃષ્ણ ભગવાનના સંદર્ભમાં એવી વાત છે કે યથા દેહે તથા દેવે, જે પ્રકારે તમે દેહને લાડ લડાવો એ જ પ્રકારે ભગવાનને તમે લાડ લડાવો. ભગવાનની નાની નાની જરૂરિયાતનો તમે ખ્યાલ રાખો, શ્રી કૃષ્ણ ભગવાનની આરતી કરો, શ્રી કૃષ્ણ ભગવાનને મેવા મિશ્રી ધરાવો, શ્રી કૃષ્ણ ભગવાનને કેસર જળથી તેમનો અભિષેક કરો તો શ્રી કૃષ્ણ ભગવાનના અત્યંત કૃપા પ્રાપ્ત થાય છે. પણ જો કોઈને આર્થિક સંકડામણ હોય, હે, એવા પણ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત શાસ્ત્રની અંદર વિદિત છે. સુદામા જેમણે અયાચક વ્રત લીધું હતું અને શ્રી કૃષ્ણના એ પોતે પરમ મિત્ર તો હતા પણ પરમ ભક્ત પણ હતા, પણ તેમનો પણ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધાર કર્યો. તો એવા ભક્તને પણ શ્રી કૃષ્ણ ભગવાન ક્યારેય ભૂલતા નથી. અને શ્રી કૃષ્ણ ભગવાનની આપણે જ્યારે ભક્તિ કરીએ ત્યારે કેટલાક મંત્રો હું અત્યારે આપને કહી રહ્યો છું, એ દિવ્ય મંત્રોચ્ચાર કરવાથી અવશ્ય આસુરી શક્તિનો નાશ થશે. સૌથી પહેલો મંત્ર છે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્રી કૃષ્ણ ભગવાનનો જે મંત્ર છે રાત્રે સૂતી વખતે જો બોલવામાં આવે તો ખૂબ જ ઝડપથી ઊંઘ આવી જશે, વાયુ વિચાર મનના બધા શમી જશે. કેટલાકને એવું બનતું હોય છે કે રાત્રે સૂતી વખતે જાત જાતના વિચાર આવે, કેટલાકને અનિદ્રાનો રોગ હોય છે, પણ આ મંત્ર અજમાઈ જોજો. હું આ મંત્ર ફરીથી બોલું છું, શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર બોલ્યા પછી સૂઈ જ જવાનું, પછી ગામ ગપાટા મારવાના નહીં. આ મંત્ર બોલીને જો તમે સૂઈ જશો તો હું તમને બાહેધરી આપું છું કે તરત જ ઊંઘ આવી જશે. આ પહેલો મંત્ર જો કોઈ કઠિન પરિસ્થિતિ હોય અથવા તો કોઈ મુશ્કેલી હોય, કોઈ સંકટમાં સપડાઈ ગયા હોય અથવા નિત્ય પ્રત્યે કોઈ માળા કરવી હોય તો આ જે દ્વાદક્ષાર મંત્ર છે એ અત્યંત પવિત્ર અને ચમત્કારિક મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્ર નારદજીએ ધ્રુવજીને આપ્યો હતો અને ધ્રુવજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરી અને શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે શ્રીહરિ શ્રી વિષ્ણુની પ્રસન્નતા મેળવી હતી. એટલે જે વ્યક્તિ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરશે તેમને શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. પૂજ્ય ડોંગરેજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ નસીબ બદલવા માટે પણ શક્તિશાળી છે. એના 1,00,000 મંત્રનો જાપ કરવાથી તમારા ભાગ્યની અંદરનો કઠિનથી કઠિન દોષ પણ નાબૂદ થાય છે. જી બિલકુલ અમિતભાઈ, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ખૂબ જ રસપ્રદ છે અને આજના યુગના લોકોને આજના યુગના જીવનમાં લોકોએ કઈ રીતે ભગવાનના આ જીવન પરથી તેમની જે આખી જીવન પદ્ધતિથી એમનામાંથી સંદેશો મેળવવાની જરૂર છે. આ જ વાત સૌથી અગત્યની છે કે શ્રી કૃષ્ણ ભગવાને અનેક લીલા ચરિત્રો કર્યા, તેનું સ્મરણ કરવું એ તો આવશ્યક છે, પણ આખરે તમે શીખ્યા શું, આપણે એમાંથી શું બોધ લીધો, આ અત્યંત અગત્યની બાબત છે. આમ તો લખવા બેસીએ, યાદ કરવા બેસીએ તો ઘણું બધું આપણે યાદ કરવું પડે, એટલો સમય પણ નથી. પણ સાગરને ગાગરમાં સમાવ્યું હોય તો એવું એક જ ઉમદા એમનું ગુણદર્શન છે, એટલે એ છે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય રડ્યા નથી. આ પહેલી વાત, રડ્યા નથી એટલે રડ્યા તો નથી જ, આંખમાંથી આંસુ તો ક્યારેય તેમને આવ્યા જ નથી, પણ એ ક્યારેય નાસીપાસ પણ નથી થયા. આજના યુગનો જે મહાશત્રુ છે જેને આપણે ડિપ્રેશન કહીએ છીએ અને આ ડિપ્રેશનનું નામ પડતા જ જાણે અણુ બોમ્બ પડ્યો હોય એવું આમ બધા સ્તબ્ધ થઈ જાય. એટલે આ જે ડિપ્રેશન નામનો મહાકાળ જે છે એ મહાઅસુર છે, એ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સ્મરણ કરવાથી ડિપ્રેશન તો ક્યાંનું ક્યાં પલવારમાં ભાગી જાય.
અને શ્રી કૃષ્ણ ભગવાન ક્યારેય ડિપ્રેશનના શિકાર બન્યા નથી, શ્રી કૃષ્ણ ભગવાન ક્યારેય રડ્યા નથી. આપણે જો શ્રી કૃષ્ણ ભગવાનની જીવન લીલાનું દર્શન કરીએ તો આપણને સમજાશે કે શ્રી કૃષ્ણ ભગવાને અનેકાનેક પડકારોનો સામનો કર્યો અને પોતાનું જે માનવ શરીર હતું એ માનવ શરીરને તેમણે ઉમદા રીતે આ સંસાર સમક્ષ પ્રસ્થાપિત કર્યું છે. કેટલાક લોકો તો એમ સમજે કે આ તો ભગવાન હતા માટે થયું, પણ જી ના, શ્રી કૃષ્ણ ભગવાને પોતે માનવ શરીરને આધીન રહી અને મક્કમ મનોબળથી જ આ બધા કાર્ય સંપન્ન કર્યા છે અને મનુષ્યને ઉત્તમ સંદેશ આપ્યો છે કે તમારું આ જે માનવ શરીર છે તેના દ્વારા કોઈ પણ કામ અશક્ય નથી. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ ખૂબ સરસ રસપ્રદ વાતો અમિતભાઈએ આપણી સાથે કરી છે. કયા મંત્રોચ્ચારનો ઉપયોગ કરી ભગવાનની આરાધના કરવી તે પણ જણાવ્યું. અમિતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આટલી ચર્ચા કરી આભાર. જય શ્રી કૃષ્ણ. તો મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.